ગાંધીધામમાં પરંપરાગત રીતે અષાઢી બીજના પર્વ નિમિત્તે વિશાળ શોભાયાત્રા નીકળી હતી. વાદ્ય ગાતીને બેન્ડ વાજાની સુરાવલીએ રથમાં શોભાયાત્રાએ ભારે આકર્ષણ જગાવ્યું હતું. વિશ્વ હિન્દુ પરિષદ અને આશાપુરા ટ્રસ્ટના સૌ પદાધિકારીઓ આ શોભાયાત્રામાં જોડાયા હતા. મુખ્ય મુખ્ય માર્ગો પર સરબત સહિતના સ્ટોલો પણ ઉભા કરવામાં આવ્યા હતા. હવે જોઈએ ગાંધીધામથી મારા પ્રતિનિધિનો એક વિસ્તૃત અહેવાલ. ગાંધીધામમાં અષાઢી બીજના પર્વ નિમિત્તે પરંપરાગત રીતે આજે શોભાયાત્રાનું વિશાળ આયોજન કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રા ખાસ કરીને વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, હિન્દુ સંગઠન અને આશાપુરા ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રામાં ખાસ કરીને ગળપાદરથી મંદિર ખાતેથી શોભાયાત્રાનો વાદ્ય ગાજતે બેન્ડ વાજાની સુરાવલીના શણગારેલા રથ સાથે પ્રારંભ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ શોભાયાત્રા આગળ વધતી વધતી એરપોર્ટ ચાર રસ્તા, રાજવી સર્કલ, હોટલ રોટરી સર્કલ, ઓસ્લો સર્કલ, ગાંધી માર્કેટ, ઝંડા ચોક, ચાવલા ચોક અને રેલવે કોલોની ખાતે આવેલ શિવ મંદિર ખાતે શોભાયાત્રાનું સમાપન કરવામાં આવ્યું હતું. શોભાયાત્રાનું જયારે પ્રસ્થાન કરવામાં આવ્યું ત્યારે શાસ્ત્રોક્ત વિધિથી મંત્રોચ્ચાર સાથે પૂજન કરવામાં આવ્યું હતું અને પૂજન બાદ શોભાયાત્રાને સ્ટાર્ટ આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે ખાસ કરીને આગેવાનો મોહનભાઈ ધારશી, ગંગારામભાઈ ઠક્કર, વેપારી આગેવાન અને અન્ય સેવાભાવી અગ્રણી હંસરાજભાઈ કિરી, સુરેશભાઈ લાલવાણી, અમૃતભાઈ લાલજીભાઈ જાંગી, પ્રમોદભાઈ જાંગી, નિલેશભાઈ દરજી, શિવભાઈ ચુડાસમા સહિતના મહાનુભાવો આ પ્રસંગે ઉપસ્થિત હતા અને છેલ્લા કેટલાક દિવસથી શોભાયાત્રા લઈને ભારે મહેનત કરતા હતા અને આજે ગાંધીધામમાં ઐતિહાસિક શોભાયાત્રા જોવા મળી હતી. સૌથી મહત્વની વાત એ છે કે કચ્છ આમતક દૈનિક અને ટ્યુનિસ સાથેની વાતચીતમાં માહિતી આપતા વેપારી આગેવાન હંસરાજભાઈ ક્રિએ જણાવ્યું હતું કે તમામ ચોકમાં શોભાયાત્રાનું ઐતિહાસિક સ્વાગત કરવામાં આવ્યું હતું. ખાસ કરીને શોભાયાત્રામાં ઉપસ્થિત રહેલા તમામ ભાઈઓ બહેનો અને પરિવારજનો માટે શરબતની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. ગરમીને લઈને ઠંડા પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. એમ આજની આ અષાઢ બીજના પર્વ નિમિત્તે નીકળેલી શોભાયાત્રા અત્યંત ઐતિહાસિક બની ગઈ હતી. કોઈ પણ પ્રકારનો અનિશ્ચય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા બંદોબસ્ત કરવામાં રાખ્યો હતો અને શોભાયાત્રાના સફળ આયોજન માટે શોભાયાત્રા સુખ સંપન્ન થઈ છે તે માટે હંસરાજભાઈ કિરી, મોહનભાઈ ધારસી, ગંગારામભાઈ ઠક્કર સહિતના મહાનુભાવોએ ખૂબ ખૂબ આભારની લાગણી વ્યક્ત કરી હતી.